તો ચોમાસું હાલ દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠે સ્થિર થઈ ગયું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. સામાન્ય રીતે ગીર સોમનાથ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભીમ અગિયારસ પર ખેડૂતો વાવણી કરતા હોય છે, પરંતુ ભીમ અગિયારસ આવી ગઈ છતાં પણ ગીરના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગીરમાં ચોમાસાનો વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક તરફ કુવાતળિયા ઝાટક ખાલી થઈ ગયા છે અને જેના કારણે પાણીની અછત છે. પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી તો બિયારણમાં બગડી રહ્યું હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. આકાશમાં કળા ડિબાંગ વાદળો તો છવાય છે, પરંતુ વરસાદ વરસતો નથી ત્યારે ખેડૂતો આકાશ સામે આસ બાંધી અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને મનમોહક પ્રાર્થના કરે છે કે હે બાપ, હવે તો વરસાદ આવે. વરસાદની રાહ જોઈને બધા બેઠા, કેટલા જણા કોરડા ફાયેલા, કોઈ પણ પાણી ભયા ગયા તો પાણીનું પૂરું થતું નથી, એટલે વરસાદને કારણે અટાણે વાવણી ખાસ જરૂર છે. પોટ તો બધા વવાઈ ગયા હતા અને ઓણ બધી વરસાદને કે બેઠા છે, વરસાદની રાહ જોઈને બેઠા છે કે વરસાદ આવે તો વાવેતર કરીએ. બીજું તો કામગીરી કરે હું, બે ચાર ઢોર હોય તો બિચારા હાંચવે અને ઢોરને પાણી પીવાની પણ મુસીબત છે. અમુક અમુક કૂવામાં તો બિલકુલ પાણી જ નથી. વરસાદના અભાવે ગીરના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવામાન શાસ્ત્રીઓ શું કહે છે તેના પર ખેડૂતો મદાર રાખી અને બેઠા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રીનું કહેવું છે કે સિસ્ટમ ધીમી પડી છે. આગામી 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહોંચી જશે. જૂન મહિનાના અંત ભાગ સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે ત્યારે ખેડૂતોએ હજુ પણ રાહ જોવી પડશે. ચોમાસું આગળ વધશે એ 27 જૂન બાદ આગળ વધવાની શક્યતાઓ છે, એટલે 27 જૂન બાદ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકશે અને જે વરસાદ વાવણી લાયક છે એ 27 જૂન બાદ મળે એવી શક્યતાઓ રહેશે. તો જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો છે. જાણીતી વેફર્સ કંપનીના પેકેટમાંથી દેડકો નીકળ્યો છે. પુષ્કરધામના રહેવાસીએ વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું. વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યાની ફરિયાદ કરાઈ છે. ફૂડ વિભાગે જાણ કરાતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગરની આ ઘટના કે જ્યાં જાણીતી વેફર બ્રાન્ડમાં અને તેના પેકેટમાં આ રીતે દેડકો નીકળ્યો છે અને તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પુષ્કરધામના એક રહેવાસીએ વેફરનું પેકેટ ખરીદ્યું હતું. વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યાની ફરિયાદ નોંધાઈ છે. જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વેફરમાંથી દેડકો નીકળતા ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. જામનગરની આ ઘટના, જોકે દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી આ રીતે જે હાલ અમારી સાથે સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાઈ ચૂક્યા છે. કિંજલ, વેફરમાંથી જે દેડકો નીકળ્યો છે તેને લઈને શું હાલ તપાસ કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની તેવી તપાસ? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત પ્રમાણે જામનગરના જે પુષ્કરધામ સોસાયટી છે ત્યાં હાલ જે જસ્મીન તારપડા નામનો જે વ્યક્તિ છે તેમણે બાલાજી વેફરની જે પેકેટ છે તે ખરીદ્યું હતું. જે પેકેટ છે તે પેકેટ ખોલતા અંદર મૃત હાલતમાં જે દેડકો છે તે મળી આવ્યો હતો. આ અંગે તેમના દ્વારા ફૂડ વિભાગને જાણ કરાઈ હતી, તેથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ છે તે ત્યાં ઘટના સ્થળે દોડી ગઈ છે. હાલ જે વેફર છે તે વેફરના પેકેટને કબજે લેવાયું છે અને જે એજન્સીમાંથી આ વેફરનું પડીકું આવ્યું હતું ત્યાં પણ તપાસ કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે બ્રાન્ડેડ કંપનીની બાલાજી વેફર છે તેમાં મૃત દેડકો નીકળ્યો છે, ક્રન્ચેસ વેફરની અંદરથી જે આ મૃત દેડકો નીકળવાની જે સમગ્ર ઘટના છે તેને લઈને ફૂડ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને કયા પ્રકારે આ પ્રકારની ક્ષતિ રહી ગઈ અને અખાદ્ય જેને કહી શકાય એવી વેફર જે કસ્ટમર સુધી પહોંચી અને તેને લઈને અનેક સવાલો જે ઉભા થયા છે તેને લઈને હાલ તપાસ છે તે આરંભવામાં આવશે. જે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ છે તેને લઈને સેમ્પલો પણ લેવામાં આવશે અને જે લેબોરેટરીમાં મોકલી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે અને પગલાં પણ લેવાશે તેવું મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્તલ, બિલકુલ કિંજલ, આભાર માહિતી બદલ. તો ભાવનગર પોલીસની આબરૂના ધજાગરાનો એક વિડીયો સામે આવ્યો છે. બુટલેગર વિજય ઉર્ફે ભાણુની બર્થડે પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે. ચિત્રા મિલિટરી સોસાયટીમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
પોલીસની પીસીઆર વાન પસાર થતા બુટલેગરોએ મજાક ઉડાવી. પોલીસની રહેમ હેઠળ બુટલેગરો ખુલ્લેઆમ આતંક બચાવી રહ્યા હોવાનો આ વિડીયોમાં ઉલ્લેખ છે. આ વિડીયોમાં જોઈ શકાય છે તે પ્રકારની વાતચીત થઈ રહી છે. પોલીસની આબરૂના ધજાગરા ઉડતા હોય તેવો આ વિડીયો છે. એક તરફ બર્થડે પાર્ટી મનાવવામાં આવી રહી છે, બીજી તરફ પોલીસની વાન નીકળે છે. ભાવનગરની આ ઘટના છે અને તેને લઈને હાલ સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે વિડીયોમાં પોલીસ વાન પણ જોવા મળી રહી છે અને બીજી તરફ બુટલેગરનો બર્થડે મનાવવામાં આવી રહ્યો છે. એક તરફ પોલીસની વાન જઈ રહી છે અને તમામ લોકો તેનો મજાક ઉડાવી રહ્યા છે, હસી રહ્યા છે. બુટલેગરને કઈ જ કોઈ પોલીસ કોઈ જ નથી પગલાં લઈ શકતી અથવા તો કહી નથી શકતી તેવા અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગરની આ ઘટના છે કે એક તરફ ખુલ્લેઆમ આ રીતે બર્થડે પાર્ટી ચાલી રહી છે અને તે સમય દરમિયાન પીસીઆર વાન ત્યાંથી નીકળે છે અને તેનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતો આ વિડીયો છે, કારણ કે જે તપાસ થવી જોઈએ, પગલાં લેવામાં આવવા જોઈએ તે નથી લેવાતા અને તેના કારણે આવા તત્વો બેફામ ખુલ્લેઆમ આ રીતે બર્થડે પાર્ટી મનાવે પોલીસની વાન નીકળે છે ત્યારે બર્થડે મનાવતા મનાવતા તત્વો પોલીસની વાન પર હસી રહ્યા છે અને તે સમય દરમિયાન વાન ત્યાંથી પસાર થાય છે. ભાઈ કા બર્થડે હે તેવું કહી રહ્યા છે અને મજાક બનાવી રહ્યા છે. ભાવનગરની ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠે છે કે આવા તત્વો સામે આખરે હવે તમે પગલાં ક્યારે ભરશો? બુટલેગરો સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી અને ત્યારે આ રીતે પોલીસ સામે આ બુટલેગરો હસી જાય છે અને હસીના પાત્ર પોલીસને બનાવે છે. આ જીવતું જાગતું ઉદાહરણ છે. ભાવનગરની જે ઘટના સામે આવી છે તેને લઈને અનેક સવાલો સોશિયલ મીડિયામાં પણ ઉડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરની આ ઘટના કે જ્યાં પોલીસની આબરૂના ધજાગરા ઉડી રહ્યા હોય તેવો આ વિડીયો જોઈ શકાય છે, જેમાં એક તરફ ખુલ્લેઆમ બર્થડે પાર્ટી મનાવવામાં આવી રહી છે, તત્વો મસ્તી કરી રહ્યા છે, મોજ માણી રહ્યા છે અને તે સમય દરમિયાન પીસીઆર વાન નીકળે છે ત્યાંથી. પોલીસની એ જવાબદારી છે કે પીસીઆર વાનમાંથી ઉતરી અને આ તમામ તત્વોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે, પરંતુ તેવું કંઈ જ કરવામાં નથી આવતું અને પોલીસની વાન સીધી જાય છે. ફોનલાઈન પર સંવાદદાતા નીતિન ગોહિલ જોડાઈ ચૂક્યા છે. નીતિન, હવે તો પોલીસ તો જ આ બુટલેગરો મજાક બનાવી રહ્યા છે, પરંતુ પોલીસ પણ કંઈ કહી નથી રહી. ચોક્કસ વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં ભાવનગર શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા છે તેની હાલત કથળેલી છે. એટલે મર્ડરો છે, ફાયરિંગ છે, આવી ઘટનાઓ અસંખ્ય સામે આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ગત રાત્રિનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બુટલેગર પોતે પોતાની જન્મદિવસની પાર્ટી મનાવતો હોય છે અને ત્યાંથી તે વિસ્તારના પોલીસ સ્ટેશનની જે પીસીઆર વાન હોય છે તે નીકળતી હોય છે, પરંતુ કંઈ પણ પ્રકારની કોઈ રોકટોક વગર તે પોતાને ત્યાંથી કંઈ પણ પ્રકારના બુટલેગરોને કીધા વગર આવી રીતના પાર્ટી કરવા દે છે અને ત્યાંથી ચાલી જાય છે. એટલે પબ્લિકમાં પણ અનેક એવા સવાલો થાય છે કે જો બુટલેગરોને આમ પોલીસ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે તો ક્યારે જે પોલીસનું સૂત્ર છે કે મી આઈ હેલ્પ યુ તે સાર્થક બની શકે છે. જી જી નીતિન, આભાર માહિતી બદલ. ત્યારે આ ઘટનાને લઈને હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો સુરેન્દ્રનગર મૂડીના ગોદાવરી ગામની સીમમાં સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. ભંગાણ થતા અંદાજે 30-40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. પ્રાથમિક તપાસમાં સૌની યોજનાના પાણીની પાઇપલાઇનના વાલ્વ પર વીજળી પડતા પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાનું અનુમાન છે. ગ્રામજનોએ સૌની યોજનાના અધિકારીઓને જાણ કરી હતી. જૈન સમાજની ફરી એકવાર લાગણી દુભાઈ છે. જૈન દેરાસર પાસે પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે. જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુનું માથું કાપી ફેંકતા વિવાદ સર્જાયો છે. ગાર્ડન પાસે પશુના બીજા અંગો પણ મળી આવ્યા. પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં એકવાર ફરી જૈન સમાજની લાગણી દુભાઈ છે. સુરતના પાલ વિસ્તારમાંથી કોઈ પ્રાણીનું કપાયેલું ધડ મળી આવતા વિવાદ સર્જાયો છે, જેમાં ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો નથી. પરંતુ સુરતમાં અજાણ્યા શખ્સે દેરાસર નજીક રેસીડેન્સીની બહાર
પશુનું માથું ફેંક્યું છે. જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું હતું કે પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તે સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું છે. જે કોઈ પણ બદ ઇરાદા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હોય તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટ બાદ કયા પ્રાણીનું ધડ છે તે સ્પષ્ટ થશે. તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે. એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે. આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોણ છે એ મહત્વનું નથી. આવી રીતે જ્યાં અહિંસક સમાજ રહી રહ્યો છે, જ્યાં જૈનોની સંખ્યા વધારે છે, જ્યાં હિન્દુઓની સંખ્યા વધારે છે, જે સતત અહિંસાને માનવા વાળા છે, આવી રીતે અડધી રાત્રે એક ગાયનું ભેંસનું ગળું કાપીને મૂકવાની જરૂર શું સમજ નથી પડતી. હૃદય હલી જાય, હૃદય તૂટી જાય. સુરત શહેરમાંથી ગાયનો થડ મળી આવવાનો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે એ કાપેલું થડ મળી આવતા લોકોમાં રોષે ભરાયા છે. ઘટનાની જાણ થતાં 18 જણ પોલીસ સહિત ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 18 જણ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસિડેન્સીની બહારથી આ ગાયનું કાપેલું થડ મળી આવતા આ લોકોમાં એક રોષની લાગણી જોવા મળી છે. સાથે સાથે ખાસ કરીને જૈન સમાજના જે એમ મુનિમો છે તે પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે. એફએસએલની પણ મદદ લેવામાં આવી છે અને ખાસ કરીને આ ગાયનું ધડ મણિભદ્ર રેસિડેન્સીની બહાર મળ્યું છે. તો ગાયના પગ જે ખરા એક પાલ ગાર્ડન નજીકથી મળી આવ્યાની હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ કરીને એ સુરત શહેરના ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને એફએસએલ પણ ઘટના સ્થળે પહોંચી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ગાયનું ધડ છે એ કાપીને કોણે નાખ્યું છે. એક હજી પણ તપાસનો વિષય થવા પામ્યો છે અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.